હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક એન્ડ ઇઝી. ફ્રેન્ડ્સ, લસણ અને કાચી કેરીની ચટણી ખાધીને હવે આપણે કેરીની ગળી ચટણી બનાવીશું. તો આપણે કાચી કેરી અને ખાંડનો ઉપયોગ કરી અને ગળી ચટણી બનાવીશું. અને આ ચટણી તમે આરામથી એરટાઇટ કન્ટેનરમાં 6 થી 8 મહિના ફ્રોઝન કરી શકશો અને જ્યારે જોઈએ ત્યારે તમે એનો યુઝ કરી શકશો. તો રેસીપી આ ફક્ત 3 મિનિટમાં બની જાય એટલી ઇઝી છે. તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, આ કાચી કેરી 100 ગ્રામ છે છોલ્યા પછીની. હવે જેટલી કેરી છે એટલી જ આપણે ખાંડ લેવાની છે. હવે એક મિક્સી જારમાં આપણે સૌથી પહેલાં 1 ટેબલસ્પૂન જેટલું આ જીરું ઉમેરી દઈએ અને એની સાથે આપણે જે ખાંડ લીધી છે 1 કપ જેટલી એ ઉમેરી દઈએ. અને એની સાથે આપણે કાશ્મીરી લાલ મરચું 1 ટેબલસ્પૂન અંદર ઉમેરી રહ્યા છે. અને કાશ્મીરી લાલ મરચા પછી તમારે 1/2 ચમચી જેટલું સંચળ ઉમેરી દેવાનું છે. અને મીઠું તમે તમારા સ્વાદ પ્રમાણે નાખજો. અને 1 ચમચી આપણું રેગ્યુલર લાલ મરચું આપણે ઉમેરી દેવાનું છે. અને એ બધાને પહેલાં તમારે કોરું જ ગ્રાઇન્ડ કરી દેવાનું છે. જો ફ્રેન્ડ્સ, એકદમ કોરું ગ્રાઇન્ડ થઈ ગયું. હવે જે આપણે કેરી સમારીને રાખી છે ને, કે આ કેરીના ટુકડા, એ આપણે અંદર ઉમેરી દેવાના છે. અને હવે એને ફરી આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. એટલે આપણી ચટણી એકદમ સરસ રેડી થઈ જશે. જો એકદમ કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે ને, તમારે એની ફાઇન પેસ્ટ કરવાની છે. સહેજ પણ અંદર આખું ના રહેવું જોઈએ. તો હવે એને આપણે બાઉલમાં કાઢી લઈએ સર્વ કરવા માટે. હવે બાઉલમાં કાઢી લીધા પછી તમારે શું કરવાનું છે, આ ચટણીને એરટાઇટ કન્ટેનરમાં ભરી લેવાની છે. અને સ્મોલ પોર્શનમાં, નાના નાની ડબ્બીઓમાં ભરી લેવાની. એટલે જ્યારે આપણે જોઈએ ને ત્યારે એક ડબ્બી બહાર કાઢી અને એનો આપણે યુઝ કરી શકીએ. જાડી ખાવી હોય તો જાડી, નહીં તો થોડુંક પાણી ઉમેરીને એને પાતળી કરવાની. જો આવા એરટાઇટ કન્ટેનરમાં ભરી અને તમારે એને ફ્રીઝરમાં મૂકી દેવાની. લગભગ 6 થી 8 મહિના આ ચટણીને કશું જ થતું નથી અને એકદમ સરસ તમે એને યુઝ કરી શકો છો. તો આ બહુ ઇઝી અને ફટાફટ બનતી ચટણી છે. તો તમે ચોક્કસથી બનાવજો. ફ્રેન્ડ્સ, ઘણા લોકો છે ને કાચી કેરી સાથે ગોળને કમ્બાઈન કરતા હોય છે, પણ મેં ખાંડ એટલે લીધી છે કે નહીં, આ ચટણી હું લાંબા સમય માટે સ્ટોર કરવા માગું છું. ને ખાંડ એ ખુદ પોતે એક પ્રિઝર્વેટિવ છે, એટલે હું આ ચટણી ઓલવેઝ ખાંડમાં જ બનાવું છું. તો મેં તમને ખાંડવાળી રેસીપી બતાવી છે. અને બીજું ફ્રેન્ડ્સ, કે આ જે લિક્વિડ ચટણી છે ને, એ બહુ ટાઈમ નહીં રહે, એ તમારે 1 વીકમાં જ એને પૂરી કરી દેવી પડશે. તો તમે આ મારી ઇઝી રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. થેન્ક યુ.